ગુજરાત કોંગ્રેસમાં બેઠકોનો દોર યથાવત છે. આ તરફ કોંગ્રેસની અંદર પણ બેઠક પર બેઠક. નરેશ રાવલના નિવાસ સ્થાને મળી બેઠક. કોંગ્રેસની ટીમ બી કહેવાતા નેતાઓની એક બેઠક. બેઠકમાં હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, ગૌરવ પંડ્યા, બિમલ શાહ, નરેશ રાવલ, સાગર રાયકા હાજર રહ્યા. ભરતસિંહ સોલંકીના જૂથ બાદ સ્વર્ગીય અહેમદ પટેલના જૂથના નેતાઓની આ બેઠક. જગદીશ ઠાકોર, હિમાંશુ વ્યાસ, બિમલ શાહ, રાજુ પરમાર, ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, ભીખાભાઈ જોશી સહિતના નેતાઓ એકત્રિત થયા. રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક અને સીજે ચાવડા પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. ગૌરવ જોડાય છે ફોનલાઈન પર. ગૌરવ, ગુજરાત કોંગ્રેસમાં પણ હવે બેઠકોનો દોર યથાવત રહ્યો છે. નરેશ રાવલના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં બે જૂથ, પરંતુ કોંગ્રેસની આ બેઠક મહત્વપૂર્ણ મનાય છે. જી, વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના બીજી હરોળના નેતાઓ એટલે કે જે ભરતસિંહ સોલંકી, અર્જુન મરોડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલના સહિતના જે નેતાઓ એક મહત્વની બેઠક નરેશ રાવલના નિવાસસ્થાને મળી છે, જેમાં ગૌરવ પંડ્યા, ઇન્દ્રજી ગોહિલ, સીજે ચાવડા, જગદીશ ઠાકોર, શૈલેષ પરમાર, ભીખાભાઈ જોશી, વીરજી કુંવર સહિતના નેતાઓ મળ્યા હતા. આ બેઠક મુદ્દે ગૌરવ પંડ્યાનું સ્પષ્ટ એવું કહેવું છે કે માત્ર ને માત્ર કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવી તેના ભાગરૂપે બેઠક મળી છે. કોઈ પણ એક વ્યક્તિના સમર્થન માટે કે કોઈ પણ એક વ્યક્તિના વિરોધ માટે બેઠક મળી નથી. અકાળે રાજુ સાતવનું અવસાન થતા જે પ્રભારી હતા તે વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડવાનો જે રસ્તો હતો તે હાલ છે નહીં. બીજું કે જયારે અહેમદ પટેલ જીવતા હતા ત્યારે કોંગ્રેસમાંથી સર્વસંમત એક નામ પસંદ કરીને હાઈકમાન્ડ સુધી પહોંચાડતા હતા. એ અહેમદ પટેલની પણ કોઠાર ચાલી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જે નેતૃત્વની પસંદગી થવાની છે તેમાં કોઈ એક પક્ષનું એટલે કે કોઈ વન વિચાર નિર્ણય હાઈકમાન્ડ દ્વારા ના લેવાય તેના માટેની એક બેઠક મળી છે, જેમાં જે નિચોડ આવશે તેની હાઈકમાન્ડ કરવાનો હશે. તેનું સ્પષ્ટ એવું કહ્યું કે કોઈ પણ નેતાના સમર્થનમાં કે કોઈ પણ નેતાના વિરોધમાં બેઠક કરેલ નથી. ગૌરવ, આભાર આપનો તમામ માહિતી બદલ. કોંગ્રેસની ટીમ બી કહેવાતા નેતાઓની બેઠક ભરતસિંહ સોલંકીના જૂથની મળી ચૂકી છે બેઠક. ગુજરાત કોંગ્રેસના બેઠકોનો દોર યથાવત રહ્યો છે. બંને પક્ષ અત્યારે તૈયારીઓ કરી રહી છે. એક બાજુ બેઠક પર બેઠક થઈ રહી છે. ત્યાં મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસમાં નરેશ રાવલના નિવાસસ્થાન પર બેઠક મળી હતી. આ બેઠકની અંદર ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસની ટીમ બી કહેવાતા નેતાઓની આ બેઠક મળી હતી. રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક અને સીજે ચાવડા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતની ચૂંટણીઓ નજીક આવી રહી છે, એ સાથે બીજા રાજ્યોની ચૂંટણીઓ પણ પહેલાં આવવાની છે. એટલે શીર્ષક નેતા નેતૃત્વનું ધ્યાન બીજે જાય ત્યાર પહેલાં ગુજરાત માટેની પૂર્વ તૈયારીઓ થઈ જાય એ બાબતે એમનું ગંભીર ધ્યાન દોરવા માટે થઈને અમે બધા આજે ભેગા થયા છીએ. આખા ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી માન્ય ધારાસભ્યશ્રીઓ સહિતના બધા જ આગેવાનો અહીંયા ભેગા થયા છે. આપ જોઈ શકો છો કે જે બધા આમાં કોઈ ખાનગી બેઠક છે નહીં. કોંગ્રેસને મજબૂત કરવાના એકમાત્ર ઈરાદાથી અને કોંગ્રેસમાં જે કંઈ પણ અત્યારે સંગઠન બાબતની જે કોઈ પણ ખામીઓ ગણો કે જે ખાલીપોણો છે એ કેવી રીતે ભરી શકાય અને એના માટેના શું સમીકરણો હોઈ શકે એ પછી ગુજરાતમાં જે હાલ પરિસ્થિતિ ઉદ્ભવી છે એ કઈ રીતે ઉકેલવી એ ફક્ત બધા જ ભેગા થઈને સામૂહિક રીતે વિચારધારણા મૂકીને એઆઈસીસીનું હાઈકમાન્ડનું ધ્યાન દોરવું, તાત્કાલિક નિરીક્ષક મુકાઈ જાય, તાત્કાલિક પ્રમુખ અને વિપક્ષના નેતા જો બંનેના રાજીનામા સ્વીકારીને આગળ ચાલવાનો તો આગળ ચાલીએ અને એમાં સર્વમાન્ય નામો આવે